મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આપણે આગળના વિડિયોમાં સમય વિશે શીખી ગયા, બરાબર ને? અને સાના વિશે શીખ્યા? કલાક અને મિનિટના દાખલા વિશે શીખ્યા. હવે આપણે આજે બીજા કેટલાક દાખલાઓ શીખીશું. તો ચાલો આજના આપણા આ અભ્યાસની શરૂઆત કરીએ. તો આપણો આજનો પહેલો દાખલો લઈએ. પહેલો દાખલો છે, ઉષા બહેન દરરોજ સવારે 5:40 થી 7:30 સુધી બાળકોને વિનામૂલ્યે ભણાવે છે. ભણાવવાનો સમયગાળો શોધો. તો આપણે શું શોધવાનું છે કે તેઓ કેટલા કલાક બાળકોને ભણાવે છે તેનો સમય આપણે શોધવાનો છે. તો ચાલો આપણે કેટલા સમય ભણાવે છે તેની ગણતરી કરીએ. તો આપણને શું આપ્યું છે? કલાક અને મિનિટ. તો આપણે સૌથી પહેલા લખી દઈશું કલાક અને મિનિટ. આપણને કેટલા કલાક આપ્યા છે? 7:30 અને બીજા કેટલા છે? 5:40. હવે જુઓ મિત્રો, અહીંયા ગાડી તમને આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ છીએ. પણ જુઓ અહીંયા આપણે મોટી સંખ્યા લખી દીધી 7:30. તો 7:30 કરતા 5:40 ઓછા છે. પણ અહીંયા જુઓ, મિનિટ જુઓ, મિનિટમાં શું થાય છે કે 30 એ ઓછી છે અને 40 એ વધારે છે. તો આપણે શું કરીશું? અહીંયા આપણે ડસકો લેવાનો નથી. તો આપણે શું કરીશું કે જે આ 7 છે તેમાંથી 1 બાદ કરીશું. શું કરીશું? 1 બાદ, એટલે કે 7-1. હવે 7 માંથી 1 જશે તો કેટલા બચશે? 6 બચશે. હવે આગળ જોજો, હવે આપણે 7 માંથી 1 બાદ કર્યો. હવે 1 બાદ કર્યો એટલે કેટલી મિનિટ કહેવાય? 60 મિનિટ, બરાબર. તો એ 60 મિનિટ જે છે તે આપણે શું કરશું, જે આ 30 મિનિટ છે એની અંદર ઉમેરી દઈશું, એટલે કે પ્લસ કરીશું. તો 60+30 બરાબર કેટલા થઈ ગયા? 90. હવે આપણે એની ગણતરી કરીએ. તો આપણને કેટલા કલાક મળ્યા તે જોઈએ. કલાક અને મિનિટ. હવે જુઓ અહીંયા કેટલા કલાક છે? 6 કલાક. કેમ? કારણ કે આપણે 7 માંથી 1 બાદ કરી દીધો છે અને અહીંયા 30 મિનિટ છે જેની અંદર આપણે 60 મિનિટ ઉમેરી દીધી છે, એટલે કેટલી મિનિટ થાય? 90. અને નીચે કેટલા છે? 5:40 જેને આપણે બાદ કરવાના છે. તો હવે મિત્રો આપણું થઈ ગયું, બરાબર. મિનિટ પણ વધારે છે અને કલાક પણ વધારે છે. હવે આપણે સરળતાથી બાદબાકી કરી શકીએ છીએ. જો આપણે કઈ રીતે કરીએ? 0 માંથી 0 બાદ કરીએ તો 0, અને 9 માંથી 4 બાદ કરીએ તો કેટલા બચશે? 5 બચશે, અને 6 માંથી 5 જશે એટલે 1. તો કેવી સરસ સરળતાથી ગણતરી કરી આપણો જવાબ આવી ગયો 1:50. તો ઉષા બહેન ભણાવવાનો સમયગાળો કેટલો છે? 1:50. મિત્રો, તો હવે આપણે બીજો દાખલો જોઈએ. કાંતા બહેને બપોરના 2:45 થી 5:55 સુધી નવલકથા વાંચી. તો તેમણે કેટલો કલાક નવલકથા વાંચી? બરાબર. હવે આપણે ગણતરી કરીએ. તો જોઈએ આપણને શું આપ્યું છે? કલાક અને બીજું શું આપ્યું છે? મિનિટ, બરાબર. હવે આપણે શું લખીશું? કલાક અને મિનિટ. તો વધારે કલાક કયા છે? 5:55. હવે આપણે સમય શોધવાનો છે, એટલે આપણે શું કરીશું? બાદબાકી. એમાંથી આપણે 2 અને 45 મિનિટ બાદ કરીશું. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગાડી 55 મિનિટ છે અને નીચે 45 મિનિટ છે,
એટલે કે 55 માંથી 45 સરળતાથી બાદ થઈ શકે છે, એટલે આપણે અહીંયા ગાડી 1 કલાક બાદ કરવાની જરૂર નથી, બરાબર ને? જે આપણે પહેલા દાખલામાં શીખી ગયા કે જ્યારે મિનિટ વધા ઉપર મિનિટ વધારે હોય ઓછી હોય અને નીચે વધારે હોય ત્યારે જ આપણે 1 કલાક બાદ કરીશું, બરાબર? હવે આ બાદબાકી જોઈએ. 5 માંથી 5 બાદ કરીએ તો 0, 5 માંથી 4 બાદ કરીએ તો 1 અને 5 માંથી 2 બાદ કરીએ તો 3, એટલે આપણો જવાબ આવી ગયો 3 કલાક અને 10 મિનિટ. તો કાંતા બહેને 3 કલાક અને 10 મિનિટ નવલકથા વાંચી હશે. ત્રીજો દાખલો જોઈએ. દૂરદર્શન સાંજે 4 કલાક 25 મિનિટ થી 8 કલાક સુધી રમત ગમત નું પ્રસારણ કરે છે, તો આ પ્રસારણ કેટલા સમયનું થયું, બરાબર? ચાલો આપણે ગણતરી કરીએ. કલાક અને મિનિટ, હવે સૌથી વધારે સમય કયો છે? 8 કલાક અને 0 મિનિટ અને 4 કલાક અને 25 મિનિટ. હવે આપણે શું કરવાનું છે? સમય શોધવાનો છે, એટલે આપણે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે, બરાબર? તો જો અહીંયા ગાડી 0 મિનિટ છે અને નીચે 25 મિનિટ છે, તો 0 મિનિટ એ 25 મિનિટ કરતા ઓછી કહેવાય ને, એટલે આપણે અહીંયા શું કરવું પડે? હા, આ કલાકમાંથી 1 કલાક બાદ કરવો પડે, એટલે જે આ 8 કલાક છે એમાંથી આપણે શું કરવું પડશે? 1 કલાક બાદ, એટલે કેટલા વાગ્યા? 7 કલાક. અને આમાંથી જે 1 કલાક બાદ કર્યો એટલે કે 60 મિનિટ જે બાદ કરી તે આપણે ક્યાં ઉમેરીશું? અહીંયા 60 + 0 બરાબર 60. પડી ગઈ સમજ મિત્રો? હવે ગણતરી કરીએ. કલાક મિનિટ, આપણને કેટલા કલાક મળ્યા? 60 કલાક અને 60 મિનિટ માઇનસ 4 કલાક અને 25 મિનિટ. હવે આપણે સરળતાથી બાદબાકી કરી શકીએ. જુઓ, 0 માંથી 5 જાય નહીં જાય, એટલે આપણે શું લેવું પડશે? 10 કો, એટલે અહીંયા આપણે લીધા 10 અને 6 માંથી 1 અંક ઘટી જશે એટલે 5, 10 માંથી 5 જશે તો 5 અને 5 માંથી 2 જશે તો 3, હવે અહીંયા 7 માંથી 4 જશે એટલે 3, તો આપણો જવાબ કેટલો આવી ગયો? 3 કલાક અને 35 મિનિટ. તો દૂરદર્શનનું પ્રસારણ કેટલા સમયનું થયું? 3 કલાક અને 35 મિનિટનું થયું. ચલો હવે ચોથો દાખલો જોઈએ. સુમિત અને સુનિતા શનિવારે 2 કલાક 10 મિનિટ સુધી અને રવિવારે 1 કલાક 50 મિનિટ સુધી ટેનિસ રમ્યા, તો તેઓ કુલ કેટલો સમય ટેનિસ રમ્યા? તો અહીંયા શું શોધવાનું છે? કુલ સમય શોધવાનો છે. આપણે શું શોધવાનું છે? કુલ સમય. એટલે આપણે કુલ સમય શોધવાનો હોય ત્યારે આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે, બરાબર ને? હવે જોઈએ કલાક અને મિનિટ. તો કેટલા કલાક છે? 2 કલાક અને 10 મિનિટ પ્લસ 1 કલાક 50 મિનિટ. હવે આપણે શું કરવાનો છે? સરવાળો. એટલે અહીંયા ગાડી કોઈ પણ પ્રકારની બાદબાકી આપણે કરીશું નહીં. તો 0 + 0 = 0, 1 + 5 = 6 અને 2 + 1 = 3. તો આપણો જવાબ આવી ગયો 3 કલાક અને 60 મિનિટ. પણ મિત્રો, આપણને ખબર છે કે 60 મિનિટ બરાબર 1 કલાક, 60 મિનિટ બરાબર 1 કલાક, એટલે આ જે 1 કલાક છે તે ક્યાં ઉમેરાઈ જશે? અહીંયા, એટલે 3 + 1 થઈ જશે, એટલે કેટલા થશે? 4. એટલે કુલ કેટલો સમય ટેનિસ રમ્યા? તો કે 4 કલાક તેઓ ટેનિસ રમ્યા. તો આપણે હવે બીજો એક દાખલો જોઈએ.
બસ માં ચેન્નઈ થી બેંગલુરુ જવામાં 6 કલાક અને 20 મિનિટ થાય છે અને ટ્રેન માં જઈએ તો 4 કલાક અને 50 મિનિટ થાય છે. તો ચેન્નઈ થી બેંગલુરુ જવામાં ટ્રેન માં બસ કરતા કેટલો સમય ઓછો લાગે છે? કેટલો સમય ઓછો લાગે છે? હવે ઓછો લાગે એટલે આપણે શું કરવું પડે? બાદબાકી કરવી પડે, બરાબર? તો ચાલો આપણે લખીએ કલાક અને મિનિટ. કેટલા કલાક છે? 6 કલાક 20 મિનિટ, 4 કલાક 50 મિનિટ. આપણે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. હવે મિત્રો જો કલાકમાંથી તો જે છે મોટી મોટા કલાક છે એમાંથી નાના કલાક બાદ થઈ જશે, પણ અહીંયા પણ શું થયું? મિનિટ ઓછી છે ઉપર અને નીચે વધારે છે, એટલે આપણે શું કરવું પડશે? આ 6 જે કલાક છે એમાંથી 1 કલાક બાદ કરવા પડશે, એટલે કે 6 - 1 બરાબર કેટલા થશે? 5 થશે. હવે જે 1 કલાકની જે 60 મિનિટ છે તે આપણે ક્યાં ઉમેરીશું? અહીંયા 20 મિનિટમાં, એટલે 60 + 20 = 80. હવે જોઈએ કલાક અને મિનિટ. હવે નીચે કેટલા કલાક છે? 5 કલાક અને કેટલી મિનિટ થઈ ગઈ? 80 મિનિટ થઈ ગઈ. અને નીચે કેટલી સંખ્યા લખી છે? 4 કલાક અને 50 મિનિટ. હવે આપણે બાદબાકી કરીએ. 0 માંથી 0 બાદ કરીએ એટલે 0, 8 માંથી 5 બાદ કરીએ એટલે 3, અને 5 માંથી 4 બાદ કરીએ તો 1. તો કેટલો સમય થયો? 1 કલાક અને 30 મિનિટ. એટલે કે બસ કરતા કેટલો સમય ઓછો લાગે ટ્રેનમાં જઈએ તો 1 કલાક અને 30 મિનિટ આપણને સમય ઓછો લાગે. આશા છે વિદ્યાર્થી મિત્રો કે આ દાખલામાં તમને સમજ પડી જ હશે. તો નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.